અષાઢી બીજ કચ્છી નવું વર્ષ. નવા વર્ષની પરંપરા શરૂ થઈ ઈસવીસન 1320માં. કપિલકોટના શાસક લાખા કુલાણાથી આ કપિલકોટ એટલે આજનું કેરા ગામ જિલ્લા મથક ભુજથી તદ્દન નજીકનું ગામ અનેક સમસ્યાઓ, પ્રશ્નો અને મુશ્કેલીઓથી ઘેરાયું છે. કશકેર ન્યૂઝની ટીમે ગામની મુલાકાત લીધી અને જોયા ગામના સળગતા પ્રશ્નોને. આજે અષાઢી બીજ સમગ્ર કચ્છ અને દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેતો કચ્છી આજના દિવસે નવા વર્ષ તરીકે ઉજવે છે. અષાઢી બીજ એટલે આશાનું કિરણ. ગરમીમાં તપીને તાળા જેવી બનેલી ધરતી પર મેઘાની સવારી આવશે તે આશાએ આભમાં મીઠ માંડીને બેઠો હોય છે કચ્છનો ખેડૂત. અષાઢી બીજ કચ્છના નવા વર્ષ તરીકે ઉજવાય છે તેની પાછળ ઇતિહાસનો એક પાત્ર જવાબદાર છે અને તે છે લાખો ફુલાણી. લાખો ફુલાણી એ ઈસવીસન 1320માં આખું કચ્છ જીત્યા પછી કપિલકોટથી પોતાનું રાજ્ય ચલાવતો. કપિલકોટ એટલે આજનું કેરા. હા, આજનું કેરા ગામ કચ્છી નવા વર્ષના ઇતિહાસમાં જે કેન્દ્ર સ્થાને છે એ લાખો ફુલાણી અને કેરા ગામ. આજ કેરા ગામ એટલે સમસ્યાઓ, પ્રશ્નો અને હેરાનગતિ ભોગવી રહેલા લોકોનું ગામ. અહીં પ્રશ્નો અને સમસ્યાઓની વણઝાર છે. કચ્છકેર ન્યૂઝની ટીમે અષાઢી બીજના દિવસે કપિલકોટ કેરાની મુલાકાત લીધી. લોકોને પ્રશ્નો પૂછ્યા જેના જવાબમાં સમસ્યાઓની હારમાળા બહાર આવી. કેરાના મુખ્ય માર્ગ ઉપર શાકભાજીની લારીવાળાઓનું દબાણ છે. મીઠા ભરેલી ઓવરલોડ ટ્રકોને કારણે દબાણગ્રસ્ત આ રસ્તા ઉપર ટ્રાફિક જામની સમસ્યા દર 20 મિનિટે સર્જાય છે. કચ્છકેર ન્યૂઝની ટીમ આવી છે ભુજ તાલુકાના કેરા ગામે. કેરા ગામ એટલે મુંદ્રા અને ભુજ વચ્ચેનું એક સેતુ. અહીંનો રોડ એટલે 24 કલાક ધમધમતો વાહનોથી રોડ. પણ આપ જોઈ શકો છો મારી પાછળ જે દબાણ થયું છે તે શાકભાજીવાળાનું દબાણ છે. આ દબાણને કારણે અહીંથી બે વાહનો એક સાથે નીકળી શકતા નથી. કેરા ગામની અંદર પોલીસ ચોકી કે પોલીસ સ્ટેશન છે કે નહીં એ પણ લોકોને પ્રશ્ન છે. અહીંથી મીઠાની ઓવરલોડ ગાડીઓ પસાર થાય છે, જે ગાડીઓને કારણે સામેથી આવતી એસટી બસને કારણે અહીં કલાકો સુધી ટ્રાફિક જામ થઈ જાય છે. નાના વાહનોને, રાહતદારીઓને નીકળવામાં મુશ્કેલી થાય છે. છતાં પણ એ પ્રશ્નોનું નિવારણ આજ સુધી આવ્યું નથી. ગામ લોકોએ ગ્રામ પંચાયતમાં ઘણી બધી ફરિયાદો કરી છે, સરપંચને ફરિયાદ કરી છે, પરંતુ ગ્રામ પંચાયત કે સરપંચ આ સમસ્યાનું નિવારણ કરવામાં અસમર્થ છે કે તેમની દાનત નથી, તેવો પ્રશ્ન પણ કેરાના લોકોને થાય છે. જો આટલા વખતથી કેરા ગામના લોકો હેરાન થતા હોય તો ગ્રામ પંચાયત આનો કોઈ રસ્તો કાઢવો જોઈએ. આ મારી પાછળ અને મારા કેમેરામેનની પાછલી સાઈડમાં પણ શાકભાજીવાળા પાથરણા પાથરીને બેઠા છે. રિક્ષાઓ જેમ તેમ પાર્ક થયેલી છે, વાહનો જેમ તેમ પાર્ક થયેલા છે. એથી આ રોડ ઉપરથી વાહનને નીકળવામાં ઘણા બધા પ્રશ્નો નડે છે, ઘણા બધા વાહનો નડે છે. આ પ્રશ્નોનું નિરાકરણ ટૂંક સમયમાં આવવું જોઈએ તેવી ગામ લોકોની માંગ છે. કરણ મેન કેમેરા વાઘેલા સાથે, હું નિલેશ ભટ્ટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, કેરા. 5 વર્ષથી રસ્તા શેરીઓની લાઇટો બંધ છે. સાંજ પડે અને અંધારાના ઓળા ગામને ઘેરી વળે અને ત્યારે જામે છે પ્યાસીઓની મહેફિલો. અહીં છૂટથી દારૂનું વેચાણ થાય છે, તે દેશી હોય કે વિલાયતી. બધા જ પ્રકારના પ્યાસીઓ અહીં રાજપાટમાં આવી અને રસ્તામાં ભટકતા જોવા મળે છે. અહીં પોલીસ થાણું છે તો એ ગામના ઘણા લોકોને ખબર નથી ક્યાં છે. અહીં બુકીઓ અને બુટલેગરોના વિસ્તાર બાંધેલા છે. બસ સ્ટેશન સામે, મસ્જિદ પાછળ અને મહાદેવના મંદિર પાસે છૂટથી મળે છે મદિરા. આટલા દિવસોથી લાઇટ બંધ છે પરંતુ પંચાયતને કંઈ જ પડી નથી. પંચાયતના સભ્યોની આંતરિક ખેંચતાણમાં, જૂથવાદમાં, કેરા ગામમાં વિકાસ કે સામાન્ય વહીવટના કામો થતા નથી એવો એક મત કેરાના તમામ લોકોના છે. ગામમાં સીસીટીવી કેમેરા લગાયેલા છે જે વર્ષોથી બંધ છે. સમગ્ર કચ્છ પાણી માટે વલખા મારે છે પરંતુ કેરામાં 3 મહિનાથી પાણીની 4 ઇંચની લાઇન તૂટેલી છે. પાણી વિતરણ ચાલુ કરવામાં આવે ત્યારે તૂટેલી લાઇનમાંથી 1000 લિટર પાણી નીકળી અને રસ્તા ઉપર નાના તળાવના સ્વરૂપે ભેગું થાય છે. ગ્રામ પંચાયતના સભ્યો કે સરપંચને આ વાત ધ્યાનમાં નથી કે તેઓ આ લાઇનની મરામત કરી શકવાને સમર્થ નથી. આવો પ્રશ્ન દરેકના મનમાં થાય તે સ્વાભાવિક છે. ગટર લાઇનો હાલતા ચાલતા છલકાય છે, જે તે વિસ્તારના લોકો જ પોતાના ઘર પાસે છલકાતી ગટરોને સાફ કરી નાખે છે.
કચ્છકેર ન્યૂઝની ટીમ આવી છે આજે કેરા ગામમાં. કેરા ગામની અનેક સમસ્યાઓને તંત્ર સુધી પહોંચાડવા, અનેક સમસ્યાઓને વાચા આપવા. આપ મારી પાછળનો જે વિસ્તાર જોઈ રહ્યા છો તે કેરા ગામનું દારૂ માટેનું એપી સેન્ટર છે. પરેશ નામનો એક નારણપણનો બુટલેગર અહીં રાત્રે ખુલ્લેઆમ દારૂ વેચે છે. પછી બસ સ્ટેન્ડ પાછળની મસ્જિદ વિસ્તારમાં પણ દારૂ વેચાય છે. લાખાપુરાણીના મંદિર પાસે પણ દારૂ વેચાય છે. કેરા ગામની અંદર 7-8 જગ્યાએ દારૂ વેચાય છે. સરકારી પરિપત્ર મુજબ, સરકારી જીઆર મુજબ આ દારૂને વેચાણ કરતો રોકવા માટેની પહેલી ફરજ ગામના સરપંચની આવે છે, ગ્રામના પ્રથમ નાગરિકની આવે છે. પરંતુ કેરા કુંદન પર ગ્રામ પંચાયતમાં જે ડખો હાલે છે તેના કારણે કેરા અને કુંદન પર બંને ગામના લોકોને સંભાળવું પડે છે. કેરા ગામની અંદર 5 દિવસથી સ્ટ્રીટ લાઇટ નથી, શેરીઓની લાઇટ નથી. આવા અંધારામાં જ્યારે ખુલ્લેઆમ દારૂ વેચાતો હોય ત્યારે કેરા ગામની મા બેન દીકરીઓની સલામતીની જવાબદારી કોણ લેશે? અહીં પ્રશ્ન એ થાય છે, કેરાવાસીઓને પણ થાય છે કે સામાન્ય નાગરિક, સામાન્ય બાળકને પણ જ્યારે ખબર છે કે અહીં ખુલ્લેઆમ દારૂ વેચાય છે તો કેરામાં આવેલી પોલીસ ચોકીના કર્મચારીઓને આ વસ્તુ કેમ ખબર નથી? ગામના અમુક નાગરિકોનો તો એવો દાવો છે કે નિયમિત રીતે હપ્તા પહોંચે છે અને હપ્તાના કારણે જ અહીં દારૂ ખુલ્લેઆમ વેચાય છે. આપણે કેરા મેઇન રોડની પણ જે દશા જોઈ કે જેમાં ટ્રાફિકને કારણે હમણાં થોડીક વાર પહેલાં જ એક એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી. એમ્બ્યુલન્સની અંદર રહેલો ઘાયલ કે કોઈ પણ જે સિરિયસ દર્દી છે એને હોસ્પિટલે પહોંચવું ખૂબ જ અનિવાર્ય છે. સરકારની જાહેરાત મુજબ જો એમ્બ્યુલન્સ આડો કોઈ પણ વાહન આવે તો એને 10,000 દંડ કરવામાં આવે છે. પણ આ દંડની વસૂલી કરે કોણ? આટલા ભરચક વિસ્તારની અંદર પણ કેરા પોલીસ સ્ટેશનનો કોઈ પણ પોલીસકર્મી હાજર નથી હોતો. કેરા ગ્રામ પંચાયતના ચાલતા ડખાના કારણે, આ વિવાદના કારણે કેરા ગામના રસ્તાઓ પણ સરખા થતા નથી. મેઇન રોડ છે એ પણ ખાડા ખબડાવાળા છે. શેરીઓની સફાઈ થતી નથી. ગામમાં ઠેર ઠેર ગંદકી છે. તો પહેલી ફરજ એ છે ગ્રામ પંચાયતની કે પોતાના દખાવો, પોતાના જે પ્રશ્નો છે એ સોલ્વ કરી અને ગામના પ્રશ્નો સોલ્વ કરવામાં, ગામના પ્રશ્નો ઉકેલવામાં તે મહત્ત્વનો ફાળો આપે. કેમેરામેન કરણ વાઘેલા સાથે હું નિલેશ ભટ્ટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ. વિનોદભાઈ લાલજી મેપાણી. વિનોદભાઈ, તમે કેરા ગામમાં જ રહ્યો છો, કેરા ગામના મુખ્ય પ્રશ્નો અત્યારે ક્યાં છે? કેરા ગામમાં આજે 5-6 મહિનાથી એ લોકોના પંચાયતના ઝઘડા હાલેરા, એમાં લાઇટો બંધ કરી, એમાં માણસો શું ગુનો કર્યો છે એમાં? બરાબર, કેટલા દિવસથી લાઇટો બંધ? લાઇટો હમણાં આજે તન દીધા તો ઉમરી બંધ કરી નાખી કે હું બંધ કરી નાખી કે ફેસ જ કે કટ કરી નાખ, કાપી નાખી લાઇન. એનું કારણ શું? લાઇટ આવે એ તો પંચાયતને ખબર પડે, પૈસા ભર્યા કે નથી ભર્યા. બરાબર, બીજો પ્રશ્ન પાણીનું? પાણી તો સરકાર એ પાણી તો આવશે, ઉનાળે થોડુંક નબળું થવાનું જ છે. પાણીનો તો પ્રશ્ન રહેવાનો જ છે. એ તો પબ્લિક વધી યારી કેરામાં, પાણીનો પ્રશ્ન રહેવાનો જ છે. એ તો બાકી તો આ લોકો પોતાના ઘરના ઝઘડા હોય કે ના એ પંચાયતના કે આમ માણસ એમાં શું કરે, ભલે ચૂંટીને દીધો હોય તો પંચાયતની જવાબદારી હે ને બધી લાઇટોની ને એ. ગામ અંધારા માણસો જાય કેમ? પહેલાં કે પગાર નહોતા દીધા સફાઈ કામના, એ અઠવાડિયું પણ બંધ હતું, વળી પગાર દીધા એટલે સફાઈ કામ વળી ચાલુ થઈ ગયું. એટલે તમારું એમ કહેવાનું થાય છે કે જે ગ્રામ પંચાયતના અંદર દખા છે, લોકોનો જે વિખવાદ છે એના કારણે કેરા ગામના લોકોને બધા ભોગવે છે, કેરા ગામ જ ભોગવે છે આખું. ભલે ચૂંટીને કેરા ગામે દીધું એ લોકોને, પણ ભોગે કેરા ગામ જ એ લોકોને. શું કરવાનું હવે એમાં? એ આ મિટિંગો કરેલા થઈ જશે પણ કેટલા વર્ષોથી થશે? આજે 7-8 મહિના થયા લાઇટો બંધ છે, રો લાઇટ રિપેર કરવાના કે તો એ કે અમને કે બિલ પૈસા નથી દેતા, માલ ક્યાંથી લઈ દે? તો ગવર્નમેન્ટ એ લોકોને ગ્રાન્ટ ને બધું આપતું જ હોય છે. હા તો એ લોકો જ નથી ફેરતા ને, ગ્રાન્ટ પાસ કરે તો આ લોકોને દે ને, પૈસા જ નથી લેતા. આમ કે મિટિંગ કરે તો કે છે અમને આટલા જડ્યા, હજી કોઈ સાઈનું નથી કરતું આમે ને તેમે, તો શું કરવાનું એમાં? રો લાઇટું ના હોય ગામમાં તો મતલબ શું ગામનો? રમજુ કુંભાર પર રહું છું. માથે હું માથે અહીંયા પીવાનું પાણી છે, અહીંયા આમ વેરફા છે ને, અમારે કને કાંઈ એક ટીપો પાણી નથી આવતો. અને જ્યારે જ્યારે કહીએ ભાઈ અહીંયા આમ છે તો કહેશે કે અમને લખીને આપો, તો અમે તો કાર્યકર્તા તો છીએ ને, અમે કેમ લખી અરજી આપી છે છતાં કે નામ કામ તો એનો છે, છતાં અમને કહે છે તો અમે લખીને આપી આવ્યા છીએ. હું કને પંચાયત તલાટી ને પંચાયત તલાટી હા તો આ જુઓ પાણી પીવાનું છે. પહેલાં ઓલી ગલીમાં જતો હતો ભરાણો અને તકલીફ થઈ એટલે આ લોકો આ બાજુ વારે, ઓલી ગલીમાં ગયો એટલે આ બાજુ વારે, બધો પાણી આવે આ રસ્તા ઉપર, ક્યાં નીકળે હાલવાની પણ જગ્યા નથી, માથે પીવાનું પાણી નથી આવતું. ટેન્કર હું પોતે ભરી આવ્યું. પીવાનું પાણી આવે છે? હા, પીવાનું. લાઈન તૂટી ગઈ છે? લાઈન તૂટી ગઈ છે, 3 મહિના થઈ ગયા મેઇન લાઈન. હજી તો ખબર નહીં ક્યારે ક્યાં પહોંચશે. હજી
ત્રણ મહિનાથી અહીંયા પહોંચ્યું છે, હું જ્યાં થઈ થઈને અહીંયા પહોંચ્યું. મારું નામ ઇબ્રાહીમ મહમદ સમા છે, હું આ વિસ્તારમાં રહું છું રોડ ઉપર, બરાબર ને. આ જે પાણી પાછળ દેખાય છે એ ત્રણ મહિનાથી ચાલુ છે, અને અમે તલાટી શ્રીને અરજી આપી છે, વાઘેલા સાહેબને, હજી સુધી કાંઈ થયો નથી. અને આ ગામમાં હવે અમે કહેવાનો કોને કે પાણી માથે પીવાનું નથી મળતો, ટેન્કરોથી પાણી પીવે છે માણસો, અને ચારની લેન તૂટેલી છે ત્રણ મહિનાથી. આવી રીતના તમે જોઈ લો પાછળ પાણી જાય છે. સરપંચને કહીએ છીએ તો કહે છે પંચાયતમાં જાઓ, પંચાયતમાં કહીએ છીએ તો હું જાઉં, હું ક્યાં જાઉં, અમને કોને કહેવા જાઉં હવે આ વસ્તુનું. આજે કચ્છીઓનું નવું વર્ષ છે અષાઢી બીજ. અષાઢી બીજ એટલે લાખા ફૂલાણીનો જેની સાથે ઇતિહાસ સંકળાયેલો છે એવું એક કચ્છીઓનું મહત્ત્વનું પર્વ. લાખો ફૂલાણી એટલે ભુજ તાલુકાના કેરા ગામનો. લાખા ફૂલાણીના પિતાશ્રી રાજા હતા અને લાખાને એની રાણીના કહેવાથી દેશવટો આપ્યો, અને લાખાના જવાથી આ કેરા ગામમાં અને સમગ્ર કચ્છમાં દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થઈ. ઘણા વર્ષો સુધી એ સ્થિતિ રહી. લાખાથી એ પરિસ્થિતિ ન જોવાની અને લાખો પોતાના ગામ કેરા આવ્યો, અને તે જ દિવસથી સમગ્ર કચ્છની અંદર વરસાદ થવા લાગ્યો. બીજો દિવસ હતો એ અષાઢી બીજનો દિવસ હતો. ત્યારથી કચ્છીઓનું નવું વર્ષ અષાઢી બીજ શરૂ થયું. જે લાખા ફૂલાણીનું ગામ કેરા, અત્યારે આપ જોઈ શકો છો કે લાખા ફૂલાણીનું આ ગામ કેવી પરિસ્થિતિમાં છે. મારી પાછળ જે આપ પાણી જોઈ રહ્યા છો તે અષાઢી બીજના દિવસે વરસેલા વરસાદનું નથી, પરંતુ અહીંથી 50 મીટર દૂર કેરા ગ્રામ પંચાયતની પાણીની લાઇન જે છેલ્લા 3 મહિનાથી તૂટેલી છે એનું આ પાણી છે. જ્યારે પણ આ વિસ્તારની અંદર પાણી વિતરણ થાય છે ત્યારે એ બધું પાણી લાઇનમાંથી નીકળી અને આ પાછળના ભાગમાં ભેગું થાય છે. આ કેરા ગ્રામ પંચાયતને પણ આની નથી પડી. અહીંના રહીશોના કહેવા મુજબ એ લોકોએ તલાટીને પણ લખીને કીધું છે, દીધેલું છે કે અમારી લાઇન તૂટેલી છે. માનો કે તલાટીને કે પંચાયતને, ગ્રામ પંચાયતને, સરપંચને લખીને ન દીધું હોય તો પણ ગ્રામના ચૂંટાયેલા પ્રતિનિધિઓની પણ એ ફરજ છે કે ગામની અંદર શું થાય છે. આ 3 મહિનાથી તૂટેલી લાઇન છે એ શું ગ્રામ પંચાયતના કોઈ પણ સદસ્યના નજરે નહીં ચડી હોય, એ શું સરપંચના નજરે નહીં ચડી હોય, આ વાત શું તલાટીના કાન ઉપર નહીં પહોંચી હોય. આ છે લાખા ફૂલાણીનું ગામ. સમગ્ર કચ્છવાસીઓ, સમગ્ર કચ્છીઓ જે વિશ્વના ખૂણે ખૂણે ઉપર રહે છે અને આજનો દિવસ તે પોતાનું નવું વર્ષ તરીકે ઉજવે છે, આ અષાઢી બીજના દિવસે તમે જુઓ લાખા ફૂલાણીના ગામની દુર્દશા. અહીં ચારે તરફ બાવળિયાઓ છે, અહીં ચારે તરફ કચરા પડ્યા છે. મારી આ સાઈડની અંદર જુઓ સૂકેલા બાવળના ઝાડના ઢગલા પડેલા છે. અહીં સફાઈનો અભાવ છે, અહીં કોઈ પણ પ્રકારની સફાઈ નથી થતી. અહીં રોડ લાઇટનો અભાવ છે, અહીં પાણીનો અભાવ છે. આ અભાવગ્રસ્ત, અછતગ્રસ્ત ગામ છે લાખા ફૂલાણીનું કેરા. કેમેરામેન કરણ વાઘેલા સાથે હું નિલેશ ભટ્ટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ. ગામની પંચાયત ઉપર હવે ભરોસો રહ્યો નથી. ગ્રામ પંચાયતની કચેરીની બાજુમાં જ કચરાના ઢગલા પડેલા છે. બાજુમાં જ આવેલી મુતરડીના સફાઈના અભાવે લોકો તેનો ઉપયોગ કરતા નથી. પંચાયત એક મુતરડી સાફ નથી કરાવી શકતી તેવા કેરા ગામના હાલ છે. પંચાયત કચેરીને જ અડીને આવેલી લાઇબ્રેરીમાં પંખો અને લાઇટ છે, પણ સ્વિચ બોર્ડ જ નથી. કહેવાની જરૂર નથી કે પંચાયતના સત્તાવાળાઓ એક સ્વિચ બોર્ડ નખાવી શકતા નથી. નાની મોટી અનેક સમસ્યાઓથી ઘેરાયેલા કેરા ગામના લોકોનો એક જ જવાબ છે, ગ્રામ પંચાયતનો જૂથવાદ અને એકબીજાના ટાંટિયા ખેંચવાની પંચાયતના સભ્યોની વૃત્તિ આ માટે જવાબદાર છે. ઇતિહાસનું કપિલકોટ અને આજનું કેરા, કેરા ગામના આવા હાલ અહેવાલ હોય ત્યારે અષાઢી બીજના નવા વર્ષની શુભેચ્છાઓ કોણ કોને પાઠવે? રસ્તાઓની મરામત ક્યારે કરવામાં આવી તે લોકો ભૂલી ગયા છે. ગ્રામ પંચાયતને સરકારની લાખો રૂપિયાની ગ્રાન્ટ મળે છે, વિકાસના કોઈ કામ ગામમાં થતા નથી, ને થાય છે તે મોટા કામ જ થાય છે કે જેમાંથી મલાઈ તારવી શકાય. અહેવાલ નિલેશભાઈ ભટ્ટ, કેમેરામેન કરણભાઈ વાઘેલા. કેરા કુંદન પર ગ્રામ પંચાયતની સંયુક્ત એકમાત્ર લાઇબ્રેરી, તે લાઇબ્રેરીની અંદર પંખો છે, ટ્યુબલાઇટ છે, પરંતુ સ્વિચ બોર્ડ જ નથી, વાયરો એમને એમ લટકે છે. આટલા સમૃદ્ધ ગામની અંદર આવેલી લાઇબ્રેરીની અંદર એક પંખો પણ જો ગ્રામ પંચાયત ચાલુ ન કરી શકતી હોય તો આ ગ્રામ પંચાયત કામની શું? મારી જમણી બાજુ આપ જોઈ શકો છો કે કેટલો બધો કચરો પડેલો છે, જે કેમેરામેન કરણ વાઘેલાએ થોડીક વાર પહેલાં જ એના વિઝ્યુઅલ લીધેલા છે. જો ગ્રામ પંચાયતની બાજુમાં જ આટલો કચરો હોય તો ગામની અંદર સ્વચ્છતાનો આગ્રહ ગ્રામ પંચાયત પાસે કેવી રીતે રાખી શકાય?
એનાથી થોડેક આગળ જ એક જાહેર મુતેડી આવેલી છે. એ જાહેર મુતેડી એ શૌચાલયની અંદર પેશાબ કરવો કેવી રીતે જવો એ પણ એક પ્રશ્ન છે, કારણ કે એ શૌચાલય વર્ષોથી સાફ થયું નથી. જો ગ્રામ પંચાયતને અડીને આવેલી આટલી બધી વસ્તુઓની અંદર જો ગ્રામ પંચાયત આટલી બધી બેપરવા હોય, બેદરકાર હોય, તો કેરા ગામના વિકાસની અંદર આ ગ્રામ પંચાયત શું કરી શકશે એવો પ્રશ્ન આ ગામના દરેક નાગરિકના મનમાં થાય એ સ્વાભાવિક છે. કેમેરામેન કરણ વાઘેલા સાથે હું નિલેશ ભટ્ટ, કચ્છ કેરી ટીવી ન્યૂઝ. મારું નામ છે ભરત રણછોડ, ઉમરાણિયા, રહેવાસી ગામ કેરા. પ્રશ્નમાં સાહેબ એવું છે કે આજે તમારી ટીમ જે કેરામાં જે કામ કરી રહ્યું છે એ પ્રશંસનીય છે, અને કેરા ગામની સમસ્યાઓ જેટલી બતાવી એટલી ઓછી જ છે. અને સમસ્યાની વાત કરી તો અત્યારે જે આપણે વાત કરી રહ્યો છું એ રસ્તા ઉપર આજે 40-45 વર્ષ પહેલા એસટી બસનો રસ્તો હતો, એની ઉપર જાહેરમાં દબાણો થઈ ગયા છે. પછી પંચાયતની અંદર રોડ લાઇટ ની વાત કરવા જાય છે તો કે થાંભલો નાખવો પડશે, આ નાખવો પડશે. તો સૌથી પહેલા હું તમને બતાવું છું કે આ થાંભલામાં ક્યાં રોડ લાઇટ નાખેલી છે, જોઈ લો. ટેલિફોનના થાંભલામાં રોડ લાઇટ નાખેલી છે, અને આ રસ્તા ઉપર કેટલું દબાણ થઈ ગયું છે. અને આગળ જતા એકદમ ગંદકી, ગટરો ઉભરાવાના બહુ ત્રાસ થઈ ગયા છે. અને ગ્રામ પંચાયત તરફથી જેટલી કચરા પેટી નાખવામાં આવેલી છે એમાં કચરા પેટીમાં કચરો નાખે છે, પણ એ કચરો ઉપાડવાની જવાબદારી કેની હોય છે સાહેબ? એ પણ એક સમસ્યા છે. એ પણ એક તમે ગ્રામ પંચાયતને સભ્યને કે ગમે ને તમે જરાક પૂછા કરી લેજો. અને પાણીની સમસ્યા એટલી છે, રાત્રે પાણી ભરવા માટે કરી અમે, અમારા વ્યવસાય માટે કરીને અમે સવારે 4 વાગે ઉઠીએ છીએ પાણી ભરવા માટે કરી, અને ગામની અંદર માણસોના નળ ખુલ્લા પડ્યા હોય છે. એ જવાબદારી ગ્રામ પંચાયતની સભ્યોની હોય છે. કોઈ પણ જાતનું ધ્યાન આપવામાં આવતું નથી ગામની અંદર. અને આજે 4 દિવસથી ગામની અંદર રોડ લાઇટો બધી બંધ છે, અને રાત્રે સવારે અમે વહેલા ઉઠીને ધંધે કરવા જવાવાળા માણસો જઈ સવારે અમને ઘરેથી નીકળીને દર જેવું લાગે છે, એટલું અંધારું લાગે છે. તો આજે 4-5 દિવસથી કોઈ પણ જાતનું રોડ લાઇટનું પણ કામ થતું નથી, અને જ્યાં નથી જરૂર ત્યાં કને લાઇટો ચાલુ રહે છે સાહેબ. તમે કહો છો કે ગટર ઉભરાતી હોય છે, તો ગટર ઉભરાતી હોય છે તો તમે કહો છો ગ્રામ પંચાયત સાફ નથી કરતી, તો એ ઉભરાતી ગટરની ગંદકી સાફ કોણ કરે? અમે જાતે કરીએ સાહેબ. અત્યારે હમણાં તમને મારા ઘરની ગલી પાસે અમે લોકો 17,000 રૂપિયાનું કામ કરેલું છે, અને અમે લોકફાળો અમારે ગલીની અંદર 7 મકાનો આવેલા છે, લોકફાળો કરીને અમે અમારા જાતે કામ કરેલું છે, અમારા હાથે ગટરો સાફ કરેલી છે. ગ્રામ પંચાયત કામ નથી કરતી તો એનું કારણ શું છે? અંદર ના એ લોકોના વિખવાદ છે? અંદર ના વિખવાદની વાત એવી છે, એ તો જગજાહેર વાત છે સાહેબ. કેમ કે સરપંચ ને ચૂંટ્યો કે છે ગામ વાળાએ, એની ફરજમાં શું આવે છે સરપંચ સાહેબ ને ખબર છે, ભણેલ ગણેલ એજ્યુકેટ છે. હવે એની અંદર નો શું ડખો છે સાહેબ એ તો આપણને ખબર પડે નહીં, પણ ડખો છે એ વસ્તુ બહાર આવે છે, એ આખું ગામ દુનિયા જાણે છે. અને અહીંયાથી જેટલા કેરા ગામના રહેવાસી નથી, બહાર ગામના રહેવાસી જેટલા લોકો અહીંયા આવે છે, અત્યારે તમે લોકો આવ્યા છો અહીંયા કને શૂટિંગ કરવા, તો તમે પણ જોઈને તમને પણ એવું લાગતું હશે કે ગામની અંદર ક્યાંક ખતરાંક છે અંદરની સાથે. હવે એનો રસ્તો શું થાય એ તમે તમારા ચેનલ મારફતે તમે ઉપર સુધી જવાબ મંગાવશો, બરાબર? હવે બીજું કે ગ્રામ પંચાયત છે તો તલાટી પણ આવતા હશે, તમે તલાટી ને આવી કઈ રજૂઆત કરી છે કે તલાટી ને કઈ ખબર છે શું સમસ્યા બધી? સાહેબ આમાં તલાટી પાસે ફરિયાદ કરવા જાય છે આપણે, હવે લેખિત ફરિયાદ તો કોઈ વસ્તુનો કોઈ મતલબ નથી. હવે મૌખિકમાં વાત કરી એટલે એક મિત્ર બીજા મિત્રને મળે એવી તરીકનો સ્વભાવ બતાવી અને કહી દેજે થઈ જશે. હા થઈ જશે એમ કહે છે, બાકી ક્યાંય કામ થતું નથી. અને જ્યાં કામ થવામાં આવે છે, જ્યાં 500 રૂપિયાનું કામ હોય છે ત્યાં 15,000 રૂપિયા વાપરીને ત્યાં કારણે બિલ પાસ થાય છે સાહેબ. બરોબર, હા, કારણ કે સરકારની ઘણી બધી ગ્રાન્ટો આવતી હોય છે, બરોબર, હવે એમાં નાનું કામ કરીને મોટા બિલ પાસ કરાવવામાં આવે છે. તો જે આ કેરાકુંદન પરની સંયુક્ત ગ્રામ પંચાયત કહેવાય છે, તો કુંદન પરમાં પણ આવી બધી સમસ્યા નથી સાહેબ? એની અંદર વિખવાદની દ્રષ્ટિ તમે જુઓ, તમે અત્યારે કેરાનું શૂટિંગ કરી અને તમે કુંદનપુર જશો, ત્યાંની તમે શૂટિંગ ઉતારશો, ત્યાં કોઈ પણ વ્યક્તિની તમે મુલાકાત લેશો, તો તમને ઓટોમેટિક આ કેમેરા માધ્યમ દુનિયાને ખબર પડી જશે કે ભાઈ કેરા કુંદનપુરની વચ્ચે શું તફાવત છે, એને કોણ આપે છે અને કેરાને કોણ આપે છે, એ ઓટોમેટિક ખબર પડી જશે બધી વાતની. એમ કેરાના લોકો પણ જે વેરા હોય છે નિયમિત ફરે છે, કેરાના લોકોએ જ આ ગ્રામ પંચાયતના સભ્યોને ચૂંટ્યા છે, બરોબર ને, એના થકી જ આ પંચાયત અસ્તિત્વમાં આવી છે. તો કેરાના લોકો સાથે આવો ભેદભાવ રાખવાનું કારણ શું? કારણમાં સાહેબ એવી રીતના છે કે અંદર ખાને કોઈ કોઈને એકબીજાને ગમતું નથી ચહેરો એકબીજાને,
એકબીજાને ચહેરો ગમતો નથી. આ સારું, આનું નામ મોટું થશે તો આને મજા નહીં આવે, આનું નામ મોટું થશે તો આને મજા નહીં આવે. બાકી તમે ગ્રાન્ટની વાત કરો, ગવર્મેન્ટની વાત કરો, તો કચ્છની અંદર નંબર વનનું કેરા ગ્રામ પંચાયત હતી. પૈસાની સગડ સગડ પંચાયત કેરાની છે. આજે ખરાબમાં ખરાબ પંચાયત બની હોય તો કેરા ગામનું થયું છે. અને સાહેબ, કચ્છનું કેપિટલ કેરા કહેવાય. કચ્છ જયારે કેન્દ્ર શાસિત મુલ્ક હતો ત્યારે એનું કેપિટલ આ કેરા હતું. એ કેરાની હાલત તમે આજે જુઓ. અત્યારે તમે તમારા કેમેરા માધ્યમથી તમે બતાવી શકો છો જનતાઓને, દેશને, દુનિયાને. એટલે આ જે ગ્રામ પંચાયતમાં અંદરોઅંદરની કાઠિયા ખેંચની જે રમત છે એનો ભોગ ગ્રામજનો બને છે, કેરા ગામ બને. ચોક્કસ ચોક્કસપણે કેરા ગામ, એમાં કેરા ગામ નિર્દોષ પ્રજા એનો ભોગ બને છે અને એકદમ ખરાબમાં ખરાબ ભોગ બને છે. અને સાહેબ, અત્યારે એવી હાલત ખરાબ થઈ ગઈ છે કેરા ગામની કે તમે ગાડી જો અત્યારે રસ્તામાં જોવો તો પાણી પડ્યા હશે, ગટર ઉભરાતી હશે, લાઇટો નથી બળતી. પછી તમને પંચાયતનો કોઈ દાખલો લેવું હોય, કંઈ કામ કરવું હોય તો કહેશે તલાટી પાસે જાઓ, તલાટી પાસે જાય તો કહેશે સરપંચ સાહેબ પાસે જાઓ. એટલે આ કોઈ રીત નથી, સમજા. અને આ આટલું બધું ગામની અંદર આટલું બધું થયું, આ લોકો માટે જનતાએ બધીને એટલે ચૂંટ્યા છે કે પ્રજાને દુઃખી કરવા માટે ચૂંટ્યા છે. સાહેબ, આ તો તમને પોતાને સમજણ આવી જશે કે આ આપણે 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 બધાને ચૂંટીએ શા માટે છે. અત્યારે જે ગ્રામ પંચાયતની કામ કરવાની પદ્ધતિ છે, જે કામની અંદર જે આ રીતે લાપરવાહી વર્તે છે, એના હિસાબે ક્યાંક ને ક્યાંક કેરાના લોકોના મનની અંદર, મતદારોના મનમાં એક એવો પ્રશ્ન છે કે આ કારણો માટે, આ સહન કરવા માટે અમે આ લોકોને ચિંતા છે, એવો પ્રશ્ન એ લોકોને થતો હશે. સાહેબ, અત્યારે તો ચોખ્ખું દૂધ જેવું દેખાય છે કે જ્યારે એ લોકોને ચૂંટણી આવે છે ત્યારે એને જે મત જોઈ છે ત્યારે એક એક ઘર એક એક વ્યક્તિને ઓળખે છે, ત્યારે એ વ્યક્તિને ઓળખવા માંડે છે. જ્યારે એ લોકોનું કામ પતી જાય છે ત્યારે એ લોકો સત્તા ઉપર આવી જાય છે ત્યારે તું કોણ ને હું કોણ, આવો મતલબ, આવો મતલબથી આ કેરા ગામની અંદર અત્યારે આવો વ્યવહાર ચાલી રહ્યો છે. સાહેબ, કેરા ગામમાં થયેલા ભ્રષ્ટાચારનો એક નમૂનો છે મારી પાછળ રહેલું આ 3 માળનું બિલ્ડિંગ, જે ફક્ત દુકાનના શટરો જોઈ શકાય છે. ભૂકંપ ઝોન 5માં આવતો આ કચ્છ વિસ્તાર, અને કઈ રીતે આ પ્રકારના બાંધકામની મંજૂરી મળી છે કે કેમ એ પણ પ્રશ્ન છે, અને જો મંજૂરી આપી છે તો કયા અધિકારીએ આવી મંજૂરી આપી છે એ પણ લોકોને એક પ્રશ્ન થાય છે. એ અને આ બિલ્ડિંગ એની ઉપર પડે તો શું પરિસ્થિતિ નિર્માણ થાય, તેનું શું પરિણામ આવે, એ એક કલ્પનાનો વિષય છે. મેઇન રોડની બાજુમાં જ આ બિલ્ડિંગ છે. જો ભૂકંપનો ઝટકો આવ્યો અને આ બિલ્ડિંગ રોડ ઉપર પડી તો રોડ ઉપરથી પસાર થતા રાહદારીઓ, રોડ ઉપરથી પસાર થતી એસટીની બસો, રોડ ઉપરથી પસાર થતા વાહનો, એ કોઈનો પણ ભોગ લઈ શકે એવી આ બિલ્ડિંગ શા માટે આટલા વર્ષોથી ઊભી છે એ કેરાના લોકોને પણ એક પ્રશ્ન થાય છે. તંત્ર આ બાબતમાં કાંઈ કરતું નથી. તંત્ર ધારે તો એક જ કલાકની અંદર આના ઉપરના માળ છે તે ઉતારી શકે છે. ભુજ જેવા જિલ્લા મથકની અંદર પણ ફક્ત 2 માળની જ્યારે પરમિશન મળે છે ત્યારે ભુજથી ફક્ત 18 કિલોમીટર દૂર આ કેરા ગામની અંદર આ 4 માળની પરમિશન કોણે આપી હશે અને પરમિશન લીધી છે કે કેમ એ પણ એક પ્રશ્ન છે. આ બાબતમાં ગ્રામ પંચાયત કે તલાટી કે કોઈ પણ આગેવાન આ બાબતમાં કોઈ પણ પગલાં ભરતા નથી. એક દુર્ઘટના થાય એની બધા રાહ જોવે છે, એ દુર્ઘટના થાય પછી જ તંત્ર હરકતમાં આવે એવું લાગે છે. કેમેરામેન કરણ વાઘેલા સાથે હું નિલેશ ભટ્ટ, કચ્છ કેર ન્યૂઝ.